वनाळा गामना आंगणे मां जगदंबाना विहेतमानो मांडवो गामदेवीनो। मित्रों अहीं थोड़ो अवाज ओछो करजो, पहले तो जे एवी बोलो के जाने अजाने अपना थी नानू मोटू कोई पाप थई गयो होय भूल थी तो माँ गामदेवी अने 33 करोड़ देवता ने साक्षी है अने मारी चियाड़ा ने कानिया जोगी ने मेलडी ने साक्षी है आ दुख नो बाळे ने भस्म थी जाय। बे हाथ ऊंचा करीने बधाने जय बोलवानी छे, शुं काम के आपणे एना सानिध्यमां बेठा छे। अहीं कोई भवाई रमती नथी, अहीं जगदंबानी हाजरी छे, बानाधारी भुवा बेठा छे, माना दर्शन करवाना छे। माटे एवी जे बोलो બે હાથ ઊંચા કરીને કે જેથી કરીને જાણે અજાણે આપણાથી પાપ થઈ ગયો હોય એ પાપનો બળે ભસ્મ થાય। બોલીએ વિહત માત કી જય, મેલડી માત કી જય, કષ્ટ ભંજન દેવ કી જય, અપને અપના કુળદેવી માત કી જય। મિત્રો આ બધી ભાવનો મેળો છે, માં જગદંબાની કૃપા છે, માં જગદંબાની કૃપા છે કે જ્યારે તમારા ગામનો સભ્ય, જો કે મારો ચેલો છે પણ તમારા ગામનો સભ્ય મને કે બાપુ મારે વિહેતમાંનો માંડવો નાખવો છે, ગામને ભેગો કરું તમે આવશો કે દાવાનું જ હોય ને, તને આવા વિચારો આવ્યા હોય ધાર્મિક ના તો મને બે પગ લઈને આવતા શું થાય, મારી ફરજમાં આવે ને। માટે એને જે આ માતાજી આગળ જેનો ભાવ છે ને વિષ્ણુનો, એ આ ભાવ તમે આજે ઉજવળ કરીને બતાવ્યો, તાળી પાડો વિષ્ણુને એક દાન કે એને ભાવનો ઉજવળ કરીને બતાવ્યો છે। અને હું તો એવું કહું છું કે ખૂબ સુખી કરે એને, અને તમને ગામનાને પણ બાપ જગદંબા વિહેત અને માં મેલડી સુખી રાખે। કોઈ દાડો મિત્રો કોઈ દેવી દેવસ્થાન તમારી એક અગરબત્તીની શક્તિ હોય ને તો શ્રીફળની બાધા ન રાખવી કોઈ દેવ દેવસ્થાન, અને શ્રીફળની તાકાત હોય તો સુખડી ન માનવી, મસ્તક નમાયે પાર, અને મનુષ્ય એવા દેવ જેવા મનુષ્ય એવા દેવ। ઘણા બધા નથી કહેતા કે મેલમ મેલી મેલડી, નહીં મેલી નથી મેલડી તલભાર, આપણે મેલાશી પોતે મેલાશી, જે કંઈ કરે મનુષ્ય કરે, મેલડીના હાથમાં અમી કૂપરો, અત્યારે આ પ્રજા શું સોટી છે કે દારૂ પીવસ મેલડી, તમે પીવો છો, મેલડી થોડી દારૂ પીવે છે, તમે પીવો છો, બધા કે મેલડીને બોકડા ચડે, કોણ એવું કહેશે કયો જન્મ ધારીને તૈયાર થઈ ગયો છે, કોને અવતાર લીધો છે એવો કે બોકડા ચડે મેલડીના, લાવો મારી હમે તમારી મેલડી બોકડા માંગતી હોય તો મારું બલિદાન આપું અને તમને દેખાડું તમારી મેલડી ક્યાં છે, તો મેલડી બોકડા માંગતી હોય અંબાજીને વાઘ લઈને ચડાઈ દો જાઓ ને, જો મેલડી બોકડા માંગતી હોય તો અંબાજીને વાઘની બાધા રાખો ને, ખોડિયા મગરની બાધા રાખો, ચામુંડા સિંહની બાધા રાખો, શું કામ તમને ખાઈ જાય એવી છે, એટલે એ માતા એવું વાગે છે આપણે દાઢી ડળકતી હોય ને એટલા માટે। કોઈ પણ માતા માંગતી હોય મારી પાસે ઉઘાડા પગે આવજે, હું મારું બલિદાન આપવા તૈયાર છું, તમારી માતા બોકડા માંગતી હોય તો। મિત્રો આપણે બધા કરીએ છીએ, માતાજી કોઈ ભૂવા દુઃખ ન લગાડતા, કોઈ ભૂવા દારૂ પીન બિસ્ટોલ પીન કોઈ કરવાની જરૂર નથી, તમને ધર્મે કાંડું ચાલ્યું છે તમારું,
તો 100% તમારા ભેગી રહેશે ભગવતી, 100% તમારા ભેગી ભગવતી રહેશે. હું ભગત છું, પૂવો નથી, મેલડીનો ભગત છું. પણ આજે ચિયાડાની અંદર 2401 માંડવો તારીખ 4/3 જાહેર આમંત્રણ આપું છું. 2400 માંડવા એક થાંભલી હશે. મિત્રો ક્યારે માંડવા તો ખરા, પણ 85 ગરીબની દીકરીઓના સમો લગ્ન છે બીજા દિવસે, અને 85 દીકરીઓને સાચી ગાય કન્યાદાનમાં આપવાની છે. એ મારી કાનિયા જોગીની મેલડી આપે. અત્યાર સુધી 5100 ગાયો કન્યાદાનમાં દોરી આપી છે. બધા સાક્ષી હશે, ઘણા મારા સેવકો છે એની અંદર, કે ગાયો દોરી આપી હોય મેં. હું કહેતા હરી ના હોય, માતાજી કરે, આપણી તાકાત નથી. અને ગામ માતા કરે, એ બાલુડો શું કરે, આ છોકરો હે શું કરે, એને વિચાર આપ્યા હોય ને, જગદંબાએ વિચાર આપ્યા હોય ને, વિષ્ણુના પ્રેરણા કોને કરી હોય, એ બેઠી એને જોગમાયાએ કરી હોય. કે આટલું બધું મનખા માનવ મેળો તમારા ગામના માતાજી છે. પણ દરેકને કહું છું કે આવડું મોટું મંદિર બનાવ્યું છે તો માતાજીને મસ્તક નમાયાવાના કોઈ કામે ન જતા, ભલે ગમે એવી તડા મરવાય, છેટે ઉભા રહીને નમાવજો ને માથું. માતાજી નથી કહેતા મારા ખોળામાં શીશ નમાઈને જાઓ, ના, તમારા ઘરના ઉંબરેથી નીકળીને કહો કે એ વિહત મારી રક્ષા કરજે, તો રક્ષા કરે જ વિહત. અહીં આટલા બધા બેઠા છો, હું તમારી પહે કોઈની પહે આ બધાને ખબર માગવા નથી આવ્યો, અને માગતોય નથી. મારી હો દીકરી ફેણે તોય મેં કોઈની પહે હાથ લાંબો નથી કર્યો, અને કોણ કામ કરે છે મને પોતાને ખબર નથી. મારો એક નાગલપુર આશ્રમ છે, હમણાં 1.5 વર્ષથી ચાલુ કર્યો છે મેં, અન્નક્ષેત્ર અને ગૌશાળા. પણ એટલું કહું છું કે અહીંયા બધા બેઠા હોય, એ આટલા બધા બેઠા છો, જે કઈ તમારું વ્યસન હોય એ ખાલી મને 5 જણા તો એમ કહો કે બાપુ હાથ થી આ વિહતની સાક્ષી હું માવો મૂકી દઉં કે ફલાણો મૂકી દઉં, એવા કોક તો આંગળી ઊંચી કરો. હે, આ ભેંસના દૂધનો માવો છે, ગાયના દૂધનો માવો છે. આપણે બધા કહીએ છીએ માવો લાવો માવો લાવો, માવો કોને કહેવાય, ગાયના દૂધનો માવો કહેવાય. ગાયનું દૂધ પીવો, ઘી ખાઓ, દહીં ખાઓ, દૂધ ખાઓ, છાશ ખાઓ, તો તમારા દેહનું કલ્યાણ થશે. આ બધા ના કરવાના લખાણો કરી તો એમાં સરસ મજાનો આપણને મનુષ્ય દેહ આપ્યો છે, વારંવાર મળવાનો નથી. કોને ખબર છે કે ફરીના ધરતી ઉપર આપણે બધા અહીં મળશું. માટે મૂકી દેજો. એક જગ્યાએ કથા ચાલતી હતી, સાધુએ કીધું કે ભાઈ આમાં કેટલા જણા દારૂ બંધ કરો છો. 11 જણા ઊભા થઈને આવ્યા કે બાપુ અમને કંઠી પહેરાવો, કંઠી પહેર્યા પછી દારૂ નહીં પીવી. આ તો કથા ચાલતી હતી, કંઠી પહેરી વળે બધાને એમ થઈ ગયું કે હવે કંઠી પહેરી દારૂ ન પીવે. પછી બીજો દર દારૂ પીધો, પછી આવ્યા બાપુ પાસે, બાપુ આપણે 11:11 દારૂ પીધો, કે બાપુ અમે તમને નતું કીધું કે કંઠી પહેરીને દારૂ નહીં પીવી, કંઠી સીલીએ મૂકી દીધી, પછી ગટગટ કાયા છે કે અમે. હે, કંઠી સીલીએ મૂકી દીધી અને દારૂ પીધો. સાધુને છેતરવા વાળા પડ્યા છે. આવો મનુષ્ય દેહ મળ્યો છે, શું કામ ભાગીને ભૂકો કરો છો? હે, ભજન કરો, દેવ મંદિરે જાઓ. અને મિત્રો, ચારે વિચારવું નહીં કે હું એક નાનો એવો પ્રશ્ન કહું તમને, કે ગળે ટૂંકો ખાઈને દવા પીને મરી જવાથી આપણને ભગવાન છોડી દેતો નથી, શું કામ? તમારા જે ઐશનો આંકડો પડ્યો છે ઈશ્વરના તા, એ કોઈથી મીઠા થવાનું નથી. તમારે 50 વર્ષ જીવવાનું છે, અને 25 વર્ષે ગળો ટૂંકો ખાશો તો 25 વર્ષે આત્માને ભટકવું પડશે, ભટકવું પડશે, ભટકવું પડશે. એ આત્મા ભટકાય માટે ક્યારેય ગમે તેવો કાળ આવે
ગમે એવું આકરણ આવે, દેવું થઈ ગયું હોય માથે, ગમે તેવું હોય, કોઈની જોડે ઝઘડો થયો હોય, એકાંતમાં નહીં બેસવું કોઈ દી, ભગવાનના મંદિરે જવું, પોતાના કુળદેવ હોય ત્યાં જવું, કોઈ સાધુ સંત પાસે જઈને બેસી જવું, તો કાળને મારશે, એ સાધુ સંતની તાકાત છે, એ કાળને મારશે. પછી ગમે એવો હોય અને ગમે એવા ભજન કરે, કઈ મેળ આવે નહીં. બાપા રોજ મંદિર જાય, ઘરમાં 3 છોકરા દારૂ પી અને આવે મંદિરમાં, જેલું હોલી હોલી. એક પૂજારી હતા અને હનુમાનજીને દારૂ પીને હનુમાનજીની મૂર્તિ એ જેવો ભગત, દારૂ પીધો એટલે હનુમાનજી કે પૂજારી કે પૂજારી પોતું કરે ને આવ્યો તલવાર લઈને દારૂ પીને, કે હનુમાન અમારે ખાવા તેલ નથી, અને તું નાશ કે શાક વઘારવા અમારે તેલ નથી, ડબે ડબે નાશ, કાલથી નાતો નહીં, નકર ટસકો કરી તલવાર નો. કે પૂજારી ભડક્યો કે મારો દીકરો આ હવારે આવીને મૂર્તિ ખંડિત કરશે તો ગામને ફરી પ્રતિષ્ઠા કરવી પડશે. પછી એ પૂજારી તો તૈયારી હોય ને, એને પૂજારીએ વિચાર કર્યો, નાની મૂર્તિ લાઈને આગળ મૂકી દીધી, મોટી મૂર્તિ ઢાંકી દીધી, પેક કરી દીધી. પછી ઓલો પાસે દારૂ પીને તલવાર લઈને આવ્યો, આમ જોયું, એ છોકરા તાર બાપો ક્યાં ગયો, કે મારી ભીખ લાગી કે, લે તાર બાપો ક્યાં ગયો, કે તને છોકરું જાણીને કે જવા દઉં છું, કે નતન ટસકાવવાનો હતો, કે પૂજારીની તાકાત છે. માટે બધાએ જે કંઈ વ્યસન હોય એ વ્યસન મૂકી દેજો, અહીં ના આવો તો કંઈ નહીં, પણ એક ગામનું એક જણો તો નિશાન રાખો, કે ગામ ગામમાં તને આવડો મોટો માડો થયો છે, અને એક મસાલો મૂકી જાઓ ને તો અહીંયા 25 સાધુ આવેલા છે ને એના આશીર્વાદ તમને મળશે. વિષ્ણુના ભાવના બધા સાધુ આવ્યા છે ને, ભાવના સાધુ આવ્યા છે ને, એક તો બોલો, કોક બોલો, બોલો બોલો, ભીખ માગવા આવ્યો છું તમારી, વાહ, ધન્યવાદ ધન્યવાદ, તાળી પાડો. આ બાજુ એટલે વિષ્ણુ કે આવો આવજો, અહીં આવો, બાપુ ને જ બોલાવતા, મેરાડી ને વિહેત બોલાવો, અહીં આવો, શું નામ છે? જયરામભાઈ, વિઠ્ઠલભાઈ, ધન્યવાદ. શું નામ તમારું? નિલેશભાઈ, નિલેશભાઈ ધરજિયા. મિત્રો તાળી પાડો, આટલી બધી સભામાંથી આખું ઝાડ રોપ્યું છે, વિહત ઉભા રહેજો, પેલા જતા ન રહેતા, આખું આખું ઝાડ રોપ્યું છે, એમાં બે જ ફળ પાક્યા, બે ફળ પાકી ગયા, હે, ફળ બહુ આવ્યા છે બધા, પણ બે જ પાક્યા. મિત્રો કે એક માણસ રોજ નો 10 રૂપિયાનો માવો એક ખાય, મહિને 300 રૂપિયા થયા, 300 રૂપિયા, 12 મહિનાના 3600 થયા. 10-10 વર્ષથી ઉકેડાનો કૂચો ચાવો છો, તમને જ્ઞાન થાય કઈ? હે, ભેંસું ખાણ ખાય એમ વાગોલતા હોય, સાધુ સામે ઉભા હોય તો આવડો મોટો ગલોફો કાઢીને, બાપુ કેમ છે સીતારામ, લે બાપુ, કે સીતારામ બેટા, સીતારામ, થૂંક ઉડતો હોય મોંમાંથી, ખોપારીને કટકા બાવા ઉપર ઉડતા હોય, સીતા લે બાવો, કે શેટા રણ શેટા ભાઈ. મિત્રો, આટલા બધા સંસ્કાર, આટલો બધો ટાઈમ નથી, પણ થોડુંક કંઈક લેજો રૂપિયે ચારાની, વધારે નહીં. ધન્યવાદ છે બેને, તાળી પાડો એકવાર. માતાજી સુખી રાખે,
અને એમના બાલ બચ્ચા પણ સુખી થાય એવી પ્રાર્થના. પછી આપેલું કહેવત છે ને કે કાના ને માખણ ભાવે રે, કાના ને મિશ્રી ભાવે રે. દિયા તો ઓલા ને ભાવે, ઓલો હવારનો સાપી દવાનો ટાળિયા પડ્યો એને ભાવે, પણ દિયો તો ને આ બધું ભજન કરવું હેલું નથી, બહુ કઠિન છે ભજન કરવું. એટલે ભજનનો ટાઈમ છે, સરસ મજાનો મનુષ્યનો દેહ આપ્યો છે અને ભજન કરી લેજો. કોઈ નથી ખબર કે વારંવાર મનુષ્યનો દેહ આપવાનો છે. દેહ એ ગાયું નથી હો, હાળું હળવા. હા તો બાવા બેઠા, ફરી એક વાર જે બોલો. ધન્યવાદ. શું નામ છે તમારા ગામના? દાનુભાઈ ભરવાડ. બીડીયું તો ખરી પણ માવાય બન, તાળી પાડો. વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. માતાજીના ભૂવા છે, તમે વિચારતો કરો. ઈ કઈક આપી એક છે કોકને, ઈ કઈક આપી એક છે. મિત્રો, કોઈ વસ્તુ આપણને નથી પકડી રહી, વસ્તુને આપણે પકડી રહ્યા છીએ. દારૂન તમે પવલું ભરીને મેકો અને તમે ના પીવું હોય તમારા મોઢા ઉપર થોડો પડીને જતો રહે, તમે જાઓ છો એની પાસે મરવા. હાથે કરીને મરવા તમે જાઓ છો. દારૂ થોડો તમારી પાસે આવે છે. દારૂ તમે નથી પીતા, દારૂને પી જાઓ છો તમે. દારૂ તમને પી જાય. એક જણો હમણાં લગ્ન કર્યા હતા, લગ્ન કર્યા પછી દારૂ પીવા માંડ્યો ફૂલ. તેની સાસુને જઈને તેડવા ગયો, તેને બાપાને બોલાયા કે વડીલ અહીંયા આવો, કે શું છે, કે આ તમારો છોકરો દારૂ પીતો હતો. તાણ કે તમે કીધું નથી અમને, કે તા કે તમારી છોકરી લોહી પીતી, તમે ચા અમને કીધું છે, કે તમારી છોકરી કે લોહી પીતી તમે અમને કીધું હતું, કે કીધી એ સાચું છે તમારું. અહીંયા ઋષિ બાપુનું સ્વાગત અમારા વિષ્ણુભાઈ કરે છે. અમારા ભાયલાથી દિલીપભાઈ રાવળદેવ, જોકે આ બધું હેન્ડલિંગ એ કરે, સો સો દીકરીઓનું પરિણામે એનું હેન્ડિંગ આજે 15-15 વર્ષથી કરે છે. ઉંમર નાની છે પણ 100-100 દીકરીઓનું હેન્ડલિંગ એ કરે છે ત્યાં. હું તો ઠામકું મૌન લઈ લઉં છું, 11 દિવસ કોઈને હમ બોલવાનું નહીં, તો એ બધું રામ ભરોસે થાય છે. મારો ઠાકર અને મારી મેલડી આવે છે, એનો પ્રતાપ છે. એટલે માં ભગવતીની કૃપાથી આવો સરસ મજાનો માડવો નાખ્યો છે. અને વિષ્ણુએ એવા વિચાર લીધા છે, તમને ગ્રામજનોને કહી દઉં વારે રે, કે બાપુ મારે માડવો કરવો છે, પણ આમાં જે કંઈ આવશે. ઋષિ બાપુનું સન્માન અમારા વિષ્ણુભાઈ કરે છે સાલના હારથી. તાળી પાડો, તમારા ગામના સંત છે. આવો માંડવો કર્યો છે, એને એવા વિચાર લીધા કે બાપુ આ ખર્ચો કાઢતા જે કંઈ વધશે એ ચબૂતરાને ઝાર, કૂતરાને અને ગાયોને નિર્ણ કરીશ. તો મિત્રો તાળી પાડો, એને એ બધું વિચારો લીધા છે. મારે તને સન્માન કરવાનું હોય ને. હા અહીં વિષ્ણુના મમ્મી ને પપ્પા આવે કે દીકરા દેજો તો આવા દેજો. ધાર્મિકમાં જેને જેને સાધુ સંગત નેડો છે આ ઉંમરે, તો દીકરા દેજો તો આવા દેજો. અમારા સસ્યાણાથી નારણભાઈ, કાળુભાઈ, બધાને નામ નથી આવડતા, ઘણા બધા આવ્યા છે સસ્યાણા મારા સેવકો બધા.
મારી હારે છે ચાર પાંચ ગાડી લઈને આવ્યા છે બધા, એમને તાળીથી વધાવો. વિષ્ણુના પપ્પા અહીંયા આવે, એના મમ્મીને બોલાવે. ના ના, એ નહીં કરવાનું. ના, આ દેશ છે તમારો, ગાયન તમારે નાખવું હોય નાખજો, તમારે ભલે કલ્લો પૂળો નાખી દીજો, પણ તમારે જમ્યા વગર ચાલે નહીં. એક ટાઈમ નહીં જમવાનું, બે ટાઈમ જમજો. ભગવાને આપ્યું છે શું લેવા. અહીં આવતા રહો, સન્માન કરે આવો. મિત્રો તાળી પાડજો. આ માની કરુણા બેસાડી દે, એટલે બેસાડી દે. જો સરસ મજાનું એના ભગવાને તમારા ઘરે સંસારી હોય, સાધુનો અવતાર લઈને આવ્યો છે. સંસારી છે પણ સાધુનો અવતાર લઈને અમારી ભેગું બેઠો છે ને, એટલે આજે અમને ગજગજ સાથી ફૂલે છે. કોઈ દી અત્યાર સુધી એવું નહીં બન્યું હોય કે હું એની દુકાને આશીર્વાદ દીધાના નહીં ગયો હોય. મારી પાસે ટાઈમ નથી, આ બધા ખબર છે. હું જ્યાં જઉં તો અડધી કલાક પર એને રોકાઉં છું, પણ એના ભાવને હું કોઈ દી રિટર્ન કે જતા એક દાન તો એને મળ્યાવાના હું નહીં જતો હોય. આ બધું ભાવનું છે. અને ભગવતી ખૂબ સુખી રાખે. વધારે ટાઈમ નથી લેવો, પણ ફરી એક જય એવી બોલો. તમે કંઈ ના લેવો નિયમ તો કંઈ નહીં, પણ તમારા મા બાપને પગે લાગવાનું નિયમ તો લેજો. બીજું ના લેવો કંઈ નહીં. હોપારી ખાજો, રોટલા ખાઈજો, ક્યારેય ગોટલાય ખાઈજો, કચરા પેટીમાં નાખવું એ નાખજો. મેં તો ઘડીક ઘાંટા તાણ્યા, એને ખબર કે એને શું કામ ઘાંટા તાણ્યા છે. તમારો દેશ સુધારવા અહીં લેવા નથી આવ્યો હું. મારા અંદર ભગવાને મને પીરસેલું તમને દેવા આવ્યો છું. એટલે તમારા મા બાપને સવારે પગે લાગી અને પછી ગમે તેવું કામ હોય કરજો. એક દિવસ અખતરો કરજો. મિત્રો તમારો દિવસ કેવો જાય છે? આટલા બધા બેઠા એ તો આંગળી ઊંચે કરો કે હા બાપુ અમે અમારા મા બાપને પગે લાગીને જઈશું. આ એક જ મા બાપ છે, બીજા બધાએ સમાધિ લીધી. વાહ, અમારા પ્રવીણભાઈ અરે ઝાંઝ વગાડે છે, ધન્યવાદ. વાહ, બાકી તો કોઈ મા બાપની પડી નથી. અવતાર આલ્યા પછી એ કુણ હું એ કુણ. વાહ દેહી વાહ, જેને હોય ને લાગજો, ના હોય ને પાડોશી ને લાગતી આવજો, એવું કઈ વેર નો રખાય. ના 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 ના, હાવ આટલું બધું અંધારું, ક્યાંય જવાન નથી, નથી જાત્રા કરવી ચાર ધામની. ઘરમાં જાત્રા છે, પોતાના મા બાપને નમજો, એ ચાર ધામની જાત્રા છે. ફરી એકવાર બે હાથ ઊંચા કરીને જે બોલાઈ લો, એટલે હું માનીશ કે તમે તમારા મા બાપની સેવા કરવાના જ છો. હું માથે ચડાવી દઈશ. બોલો મેળણે માતકી કષ્ટ ભંજન દેવકી. મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અત્યારે જોજો સાળંગપુર જગ્યામાં કષ્ટભંજન દેવ, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, વિવેક સ્વામી, કોઠારી સ્વામી, ડીકે સ્વામી, લક્ષ્મી સ્વામી, આ મંદિરનો એવો વિકાસ કર્યો છે. અને આજે એ પણ સાધુ દીકરીઓ પરણાવતા થઈ ગયા. તમે વિચાર કરો, તાળી પાડો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ સમોલગ્ન કરવા માંડે છે. હે, એ આપણા નકા એમના શું લેવા દેવા, કઈ નહીં તો એ પર સમાજની ચિંતા કરે છે.
पर समाजनी चिंता करे छे એટલે એ માતાજીની કૃપા હોય તો થાય એ તાળી પડો અમારા લાલભાઈના ડીડી ફેદરાથી વાહ જો વેલા આયા છે એટલે હું તાળી પાડું ભેગી હજુ ટાઈમ થયો નથી બાપુને ઉઠવાનો થાય ને થયા એમને હોવાનો ટાઈમ ભલે હવે અમારા પરવીનભાઈ ધારપીપળા તાળી પાડો કોઈ ના હોય એની મેલડી હોય ધોળે ભુવા મંડળ આવ્યું છે બધા બેસી જાઓ અને આનંદ કરો માં જગદંબાની મહેર અમારા વિપુલભાઈ નિગાળા તાળી પાડો અને દિલીપભાઈ ભાયલા વાળા અને એમની જોડે આ સ્ટાફ બધો છે ને એમને જોરદાર તાળીથી વધાવો આવો